થયું હોય તેવું અનોખું સામાજિક ઉદાહરણ જે પિતાએ પોતાની દીકરીને ગાડું ભરીને પુસ્તક આપ્યા અને તેના દ્વારા બધા જ સમાજને એક નવી પ્રેરણા મળી. કંઈક નવું અને અનોખું ઉદાહરણ પૂરું પાડનાર રાજકોટ નાના મોવાના હરદેવસિંહ જાડેજાને તેમની દીકરી કિન્નરી બાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયન દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે પિતાએ પોતાની દીકરીને ગાડું ભરીને પુસ્તકો આપ્યા અને તેના દ્વારા બધા જ સમાજને એક નવી પ્રેરણા મળી છે. કંઈક નવું અને અનોખું ઉદાહરણ રાજકોટના નાના મોવાના શિક્ષણ હરદેવસિંહ જાડેજાએ પૂરું પાડ્યું ત્યારે આ બાબતની નોંધ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાએ પણ લીધી છે. રાજકોટના હરદેવસિંહ જાડેજા દીકરી કિન્નરી બાને જાડેજાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના પ્રવીણ સોલંકીએ ઉપસ્થિત રહીને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. દુનિયામાં ક્યાંય ન થયું હોય તેવું અનોખું સામાજિક ઉદાહરણ પૂરું પાડનાર રાજકોટ નાના મોવાના હરદેવસિંહ જાડેજાએ એમની દીકરી કિન્નરી બાને આ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ પ્રાપ્ત કરતા સમયે હરદેવસિંહ જાડેજાનું કહેવું છે કે આ રેકોર્ડ માંડ્યો સારી બાબત છે, પણ આ રેકોર્ડ તૂટે એ મને વધારે ગમશે, કારણ કે પુસ્તકે એવી જીવનની પુષ્ટિ છે જેમાંથી કોઈ પણ પ્રશ્નોનો હલ મળે. મારી દીકરી કિન્નરી બાને એવોર્ડ માંડ્યો પણ એ તૂટે અને અલગ અલગ સમાજ પણ આ મેસેજને કોઈ પણ રીતે પોતાના જીવનમાં ઉતારે એક આશા છે. કિન્નરી બા જાડેજાના એવોર્ડ મળ્યો ત્યારે તેમના વ્યક્ત એ સૌને રડાવી દીધા હતા. એવોર્ડ લેવો કોને ના ગમે, પણ આ એવોર્ડ માટે હકદાર બસ એક માં છે. એવોર્ડ સમયે અમદાવાદથી વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાના ફાઉન્ડર પ્રવીણ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જાડેજા પરવાના એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયન દ્વારા કિન્નરી બા જાડેજાના લગ્નમાં ક્યાં ક્યાં પુસ્તકો આપવામાં આવ્યા, કેટલાક પુસ્તકો આપવામાં આવ્યા તેની બધી જ માહિતી મેળવી ક્રોસ વેરિફિકેશન કરીને જાડેજા પરિવારને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હરદેવસિંહ જાડેજા કિન્નરીબા જાડેજાએ મીડિયાનો પણ આભાર માન્યો હતો. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જુનિયર્સ ફાઉન્ડેશન અમદાવાદ. આજે કિન્નરીબા જેમણે બુક તુલા કરી હતી રાજકોટની અંદર, જેમના મેરેજ હતા એમણે બુક તુલા કરી હતી, જેની અંદર એમના ફાધર મધરે એમને 2000 પુસ્તક જે ડાઉરી તરીકે આપ્યા હતા. એકચ્યુઅલ ડાઉરીમાં એમની ડોટરે જ એમણે ઈચ્છા મૂકી હતી કે ભાઈ મને પુસ્તકો મળવા જોઈએ, અને એ પુસ્તકો જે છે એમના ફાધર મધરે આખું ગાડું ભરીને 2200 પ્લસ પુસ્તકો આપેલા છે, અલગ અલગ ભાષાના, અલગ અલગ કેટેગરીના, જેની અંદર બાઇબલ છે, કુરાન છે, ગીતા છે, રામાયણ છે, અને મોટિવેશનલ અને જીવનને લગતા, જીવનમાં આગળ વધારે એવા પુસ્તકો જે એમને ગિફ્ટ આપ્યા છે. તો આવું અમારી ટીમે ચેક કર્યું અને એવું હજી સુધી કોઈ રેકોર્ડ હતો નહીં, તો એમના દ્વારા અમને એપ્રોચ કરવામાં આવ્યો હતો. એનું ક્રોસ વેરિફિકેશન થયું. 15 દિવસથી અમારી ટીમ અહીંયા ક્રોસ વેરિફિકેશન કરી અને આજે મહિલા દિવસે એમને આ એક સન્માન આપવામાં આવ્યું છે અને એક વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં નોંધવામાં આવ્યું. આપનું નામ આપી? મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા. વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાએ મારા પુસ્તકોની નોંધ લીધી, જે મને એઝ અ ગિફ્ટ મારા લગ્ન માટે આપવામાં આવ્યા. મેં લગભગ 6 મહિના પહેલા મારા ફાધરને કીધેલું કે મને મારા વજન જેટલી પુસ્તકો જોઈએ છે, બટ મારા ફાધરે મારા વજન કરતા તો ઘણી વધારે પુસ્તકો, લગભગ 2000થી પણ વધુ પુસ્તકો મને મારા લગ્ન નિમિત્તે આપેલી. તારીખ 13 ફેબ્રુઆરી 2020 રોજ આ બધું જાહેર કરેલું મીડિયાની અંદર, અને આજે એની નોંધ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ત્યાંના ત્યાંથી આવેલા છે પાવનભાઈ સોલંકી, એ પણ એમણે પણ નોંધ લીધી, મને સર્ટિફિકેટ આપેલું છે. આ તકે મારા ફેમિલી અને મારા સસુર પક્ષ બંનેનો ખૂબ આભાર માનું છું કે એમણે મને જે જોઈતું હતું એ મારા ફેમિલીએ મને આપ્યું, અને જે મને જોઈતું હતું ને જે મને ગમે છે એનો સહર્ષ મારા સસુર પક્ષે સ્વીકાર કર્યો છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને આપ બધાએ જે આ વસ્તુને ખૂબ જ એપ્રિશિએટ કરી છે અને ઇન્ડિયા લેવલ સુધી આ વસ્તુને પીઠ થાબડવામાં આવી છે મારી, હું એટલું જ કહીશ કે એ માટે તેને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અત્યારની જનરેશનને ખાસ કરીને પુસ્તકો વાંચવા નથી ગમતા, મોબાઈલ વધારે ગમે છે, તો એને શું કહેશો? એક્ચ્યુઅલી હવે છે ને આપણી જનરેશન સ્ક્રીન ફ્રેન્ડલી થઈ ગઈ છે. પેલી એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે, આઈ ડોન્ટ રિમેમ્બર કે સેની છે, બટ એમાં બાળક છે ને આવી રીતે ઝૂમ કરીને પિક્ચર બુકની અંદર ઝૂમ કરીને જુએ છે. એ જોઈને મને ખરેખર ક્યારેક એવું ફીલ થાય કે આપણે લોકો બહુ જ વર્ચ્યુઅલ જિંદગી જીવવા માંડ્યા છે. શબ્દો કરતા વધારે આપણને ઇન્ટરનેટની સ્પીડથી પ્રેમ છે, અને રિલેશન્સ પણ હવે જેને કહેવાય ને કે બ્રોડબેન્ડ જેવા રિલેશન્સ થઈ ગયા છે. ભાઈ હા, એક નહીં, મોસ્ટલી બધી વાતો જે ચાલતી હોય એ ગ્રુપની અંદર ફોરવર્ડ થઈ જશે કે એક સાથે બહુ બધા લોકોની સાથે થશે, ઓર
સેન્ડ ટુ ઓલ થઈ જતી હોય એવી જિંદગી થઈ ગઈ છે આપણી. બટ એના બદલે પુસ્તકો પ્રત્યેનું જે આ જનરેશનનો થોડો અણગમો છે એ ક્યાંક સારા લેખકો, સારા વક્તાઓ અને સારા વિચારકો ખાસ કરીને એની ખામી ઉપજાવી રહ્યો છે. તો એના માટે થઈને ખરેખર વિચાર કરવાની જરૂરિયાત છે. અને ઘણી આપણી આ જનરેશનના ઘણા બધા એવા વ્યક્તિઓ પણ છે જેમણે મને ટેક્સ્ટ કરીને કે ફોન પર કે મળીને એવું કીધેલું છે કે મને પુસ્તકો વાંચવા ગમે છે પણ કઈ પ્રકારના વાંચવા ને મને ખ્યાલ નથી. તો એ બાબતે હું ખાસ એ કહીશ કે જીવનને રિલેટેડ, પોઝિટિવિટીને રિલેટેડ જે અમુક આપણે પાસની અંદર અમુક આધ્યાત્મના એવા પુસ્તકો લખાયા છે કે જેની અંદર અદ્ભુત જ્ઞાન લખેલું છે એ બધા વિશે વાંચવાની અને એ બધાને જીવનમાં ઉતારવાની ખાસ જરૂરિયાત છે. ફક્ત વાંચન કરી લેવા વાળા લોકો હોય છે આજની જનરેશનમાં કે હા મેં આટલી પુસ્તકો વાંચી છે, પણ એ પુસ્તકમાંથી તમે જે વાંચો છો એનું મનન અને ચિંતન એટલું જ જરૂરી છે. ફક્ત સારો ખોરાક લેવાથી શરીર સારું નથી થતું, એના માટે યોગ્ય કસરત પણ જોઈએ છે. તો મનનો ખોરાક છે વાંચન. હવે તમે મનનો ખોરાક તો આપી દીધો પણ મનન અને ચિંતન જેવી જો તમે એક્સરસાઇઝ નથી કરતા તો એ ક્યાંક ખોરાક યુઝલેસ બની જાય છે. તો બસ આ ડિરેક્શનની અંદર આપણે થોડું ધ્યાન આપવાની જરૂર છે. હિતેશકુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.